पत्री गामनी ग्राम सभा में शाळानुं नाम शहीद पृथ्वीराज सिंह जाडेजा करवा साथे गाम में तेमनुं स्मारक बनाववानी मांग उठी। आजे पत्री गाम में ग्राम सभानुं आयोजन करवामां आवेलुं हतुं, तेमां मुख्य बे मुद्दाओ हता कि एक तो पत्री कुमार शाळा छे, ए पत्री कुमार शाळाना एसएमसी नो ठराव करी अने पत्री कुमार शाळानुं नाम शहीद वीर पृथ्वीराज सिंह जाडेजा एवं આપવાનું ઠેરવવામાં આવ્યું છે। કારણ કે પૃથ્વીરાજસિંહ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર રહેલા અને જે વિદ્યાર્થીઓ માટે ઘણા બધા એમણે શિક્ષણના ક્ષેત્રે કાર્યો કરેલા, તો એમની યાદગીરી રૂપે ત્યાં શાળાને નામ સ્વ પૃથ્વીરાજસિંહ જાડેજા નામ આપવાનું ઠરાવવામાં આવ્યું છે અને એ ગ્રામ પંચાયતે પણ ઠરાવને મંજૂરી આપી છે। એના સિવાય અમારી અગાઉ પણ એક જનરલ મીટિંગ ગામની થયેલી કે ગામમાં બહારથી જે પણ લોકો રહેવા આવે છે તો એ લોકો રહેવા આવે એના માટે એક જે ગ્રામ સભા બોલાવાઈ, એ ગામમાં ઘણા એવા મુદ્દાઓ હતા, જે પૈકીના એક મુદ્દો છે ગામમાં સીસીટીવી કેમેરાનું આયોજન કરવું, જે ખૂબ જ અત્યંત ઉપયોગી છે। શાળાઓ છે, શાળાઓમાં બે શાળાઓમાં સીસીટીવી ઓલરેડી છે, હજી એક શાળા જે કન્યા શાળા છે એના માટે સીસીટીવીની રજૂઆત કરેલ છે। બીજી રજૂઆત એ છે, આપણો મુખ્ય રોડ છે હમણાં 2-2.5 વર્ષ ત્યાં જ બન્યો છે, એની અત્યંત દયનીય હાલત થઈ છે। એનું મુખ્ય કારણ છે ઓવરલોડ ગાડીઓ, જે ઓવરલોડ ગાડીઓ છે એમને લોડિંગ પ્રમાણે જે માન્યતા મળેલ છે એ પ્રમાણે લોડ કરે ગાડીઓ અને કોઈ પણ જાનહાનિ ન થાય ત્યાંનો ખ્યાલ રાખે, અને બીજી એવા ઘણા એવી સમસ્યાઓ છે ગામની એના વિશે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। હા, જે પૃથ્વીરાજસિંહ સ્વર્ગસ્થ જે પૃથ્વીરાજસિંહભાઈનો જે સ્મારક જે બનાવવાનો છે એના ઉપર પણ વિચારણા થઈ અને આગામી સમયમાં અમે મીટિંગ યોજી ને એનો સ્મારક બનાવીશું। આજનો મુખ્ય મુદ્દો કે ગ્રામ સભા જે બોલાવવામાં આવી હતી, એ મુખ્ય મુદ્દામાં જે આપણે પંચાયતના જે વેરા છે એ વેરા ભરી જવા બાબતે અને રેવન્યુના વેરા છે એ ભરી જવા બાબતે અને જે ગ્રામ સભા બોલાવી હતી આજે, એમાં અમારી સભ્ય બધા હાજર રહ્યા હતા અને ગામજનો પણ હાજર રહ્યા હતા। આજે બહુ જ મોટી સંખ્યામાં ગામજનો હાજર હતા, એ કદાચ કોઈક નાનો ખેડૂતો ન પણ ભરી શકે। તો મેન ગ્રામજનોની બધાને એ અપીલ હતી કે દર 12 મહિને બિલ આપી દે તો ગ્રામજનો ભરી શકે એમ। બરાબર, આના સિવાય બીજું કાંઈ? આના સિવાય તો ગામમાં બીજી પણ ઘણી એવી યોજનાઓ છે તે કરવાનું છે કામ, અને બીજો આપણે ગામના જણોને રોજગાર મળે તે માટે પણ આજુબાજુની કંપનીઓ આવે છે તેમાં લોકલ માણસને લે એવી ગ્રામજનોની પણ અપીલ છે। મોગલધામ કબરાવ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ વિક્રમ સંવત 2080 માગસર સુદ 3 શુક્રવાર તારીખ 15-12-2023 સમય સવારે 8:30 કલાકેથી આચાર્યશ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ શ્રી સિદ્ધાર્થ મહારાજ દુધઈ કચ્છ આશીર્વચન આઈ શ્રી ઝાલુમાં ખોડાસર આઈ શ્રી હાંસબાઈમાં જહુમા મંદિર બોંગ અતિથિ વિશેષ નિમંત્રક પરમ પૂજ્ય મોગલકુળ બાપુશ્રી તથા સમસ્ત સેવકગણ શુભ સ્થળ મોગલધામ કબરાઉ તાલુકો ભચાઉ કચ્છ। આવેલી છે ગ્રામ પંચાયતને પ્રતિશ્રી સરપંચ શ્રી તલાટી શ્રી પત્રી ગ્રામ પંચાયત કે વિષય છે કે પત્રી ગામ મધ્યે તમામ ગામવાસીઓના હિતાર્થે ગામ રક્ષક સમિતિની રચના કરવા અંગે જય ભારત સહ ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે તાજેતરમાં આપણા ગામના યુવા અગ્રણી સ્વ પૃથ્વીરાજસિંહ જાડેજાનું મર્ડર થયેલ, તેમની હત્યા ગામની રેતીચોરી અંગે અવાજ ઉઠાવવા બદલ થયેલી, ભૂમિ માફિયાઓને ગેરકાયદેસર રેતી ચોરીના બદલે તેની રકમ ગામની ગાયોના ટ્રસ્ટમાં જમા કરાવવાની લડત આજે જે બદલ તેઓની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી, આથી અગાઉ પણ મર્ડરમાં સંડોવાયેલા લોકોએ પત્રીના અન્ય ગામવાસીઓને અલગ અલગ બાબતે ઢોર માર મારે તથા અવારનવાર ધાક ધમકીઓ કરે, આ સમગ્ર બાબતે ધ્યાનમાં લેતા હવે પછી ભવિષ્યમાં આવા બનાવ ન બને અને ગામમાં શાંતિ અને એકતા રહે તે માટે અલગ અલગ સમાજોના દરેક પ્રતિનિધિઓની એક ગામ રક્ષક સમિતિ બનાવવાનું ગામવાસીઓને ઉચિત લાગે છે। ગામ રક્ષક સમિતિના મુખ્ય કાર્ય કે પત્રી ગામમાં
બહારથી રહેવા માટે કે નોકરી ધંધાર્થે આવતા લોકોને પત્રી ગામમાં વસવાટ કર્યા પહેલા પોતાના જે તે જગ્યાના વસવાટ કરતા સમયના લોકોના અભિપ્રાય જણાવવા પડશે. બાદમાં તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી તે માટે નવા આવનાર વ્યક્તિએ જાતે પોલીસ વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ ગ્રામ રક્ષક સમિતિ પંચાયતને જે તે વ્યક્તિનો અભિપ્રાય આપશે અને ગામમાં રહેવા લાયક છે કે નહીં તે જણાવશે. ગ્રામ રક્ષક સમિતિ નીચે મુજબના કાર્ય કરશે કે પત્રીમાં નવા રહેવા કે ધંધા માટે આવનાર વ્યક્તિની ખરાઈ કરી તેનું પોલીસ વેરિફિકેશન મેળવ્યા બાદ ગ્રામ પંચાયતને તે વ્યક્તિ વિશેનો અભિપ્રાય આપો. ગામમાં સમરસતા એકતા ભાઈચારો જળવાઈ રહે તે માટે બનતા પ્રયત્ન કરવા. ગામના યુવાનો વ્યસનોથી દૂર રહે તે માટે પ્રશિક્ષણ આપો. ગામવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફના સમયે બનતી તમામ પ્રકારની મદદ કરવી. ઉપરોક્ત મુદ્દાઓ સિવાય પણ પત્રી ગામ અને ગામવાસીઓના હિત માટે સીમશેડાના ગામો જેવા કે વાંકી, બરાયા, નાના કાંડાગરા, લાખાપર, કુંદરોળી, બગડા, ફાચરિયા, લફરા, બંદરા, કારાગોગા વગેરે ગ્રામ્ય કક્ષાએ આવતા ખેતીવાડીના મજૂરો તથા પરપ્રાંતીય મજૂરો તેમજ ઉદ્યોગના ધંધાર્થે આવતા કોન્ટ્રાક્ટરો પાસે રહેતા મજૂરો તેમજ અન્ય નોકરિયાત વર્ગ કે મજૂર વર્ગમાં આવે છે તે સિવાયના પણ નાના મોટા નોકરિયાત કર્મચારીઓ તેવા સગળા વ્યક્તિઓને ગામમાં મકાન કે પ્લોટ ભાડે ન આપવા તેમજ તેમની કામગીરી ઉપર સમયાંતરે સમિતિ દેખરેખ રાખી શકે અને તેનો અહેવાલ ગ્રામ પંચાયતને સોંપવો તેમજ થયેલી તમામ કાર્યવાહીથી પોલીસ પ્રશાસન, તાલુકા પંચાયત, પ્રાંત કચેરીને અવગત કરવાના રહેશે. ઉપરોક્ત દરેક શરતોનું પાલન ગામવાસીઓના નજીકના કોઈ સગા સંબંધીને પણ પત્રિક ગામમાં રહેવા આવવું હોય તો તેનું પાલન કરવાનું રહેશે અને જો કોઈ વ્યક્તિના ભલામણથી સગા સંબંધી પત્રીમાં રહેવા આવે તો તેણે કરેલા કોઈ પણ પ્રકારના ગુનાની જવાબદારી તેના ગામમાં રહેતા સગા સંબંધીઓની પણ રહેશે. ગામ રક્ષક સમિતિમાં 14 સમાજની સમિતિ નીચે મુજબ છે. જાડેજા ગુલાબસિંહ સિંહુભા ક્ષત્રિય રાજપૂત સમાજ, ગોયલ ગુલાબસિંહ ડાયાભાઈ આહિર સમાજ, ઓઢેજા તાલેમાબંદ હાસમ મુસ્લિમ સમાજ, મહેશ્વરી રતન કચરાભાઈ દલિત સમાજ, રમેશભાઈ ભવાનજી જૈન સમાજ, પરમાર શૈલેષભાઈ લધુભાઈ રાજપૂત સમાજ, જેસર રાહુલ રસિકભાઈ બ્રહ્મ સમાજ, જેસર ગોસ્વામી હરેશગર ગોવિંદગર ગુસાઈ સમાજ, જોગી જયંતી પકુભાઈ જોગી સમાજ, સતવારા પ્રેમજી દેવી પૂજક સમાજ, કોલી રમજુ હીરાભાઈ કોલી સમાજ, સોનાગાલા કિશન જયંતીલાલ લોહાણા સૈસુથાર સમાજ અને રબારી વિશા રવાભાઈ રબારી સમાજ. આ મુજબની સમિતિની રચના સર્વે ગામવાસીઓની હાજરીમાં કરેલ છે. હવે આ અરજી તમારા દ્વારા મેં વંચાણી લીધી છે ગ્રામ પંચાયતમાં. હવે હું ઉપર ઉપલી કચેરીએ ફોરવર્ડ કરી અને અભિપ્રાય મેળવી અને પછી આપણે આગળની કાર્યવાહી કરશું. મારે પત્રીમાં 5 વર્ષ પૂરા થશે. શરૂઆતથી કરું તો પૃથ્વીસિંહ એક પણ એવું કામ નથી કે શાળાના કામ માટે એમને ફોન કિલોની હાજર ના રહી હોય અથવા એ કામ માટેના એમને પૂરતા પ્રયત્ન નથી હોય. શરૂઆતથી રાજુભાઈને ખ્યાલ છે કે સંધિના છોકરાઓ જે પહાડી વિસ્તારમાંથી ચાલીને આવતા હતા, 8-9 છોકરા હતા એ જે રોજ ચાલીને આવતા. મેં પૃથ્વીસિંહને ખાલી વાત કરી દીધું, આ છોકરાઓ બિચારા ચાલીને આવે એની માટે કાંઈક આપણે સગવડતા કરીએ. બીજો કોઈ વ્યક્તિ હોય કદાચ તો પોતાના સમાજનો બાળક હોય તો કદાચ ચાલો જાગૃત થાય અને લડવા જાય અથવા એની માટે કામ કરવાના પ્રયત્ન કરે. પણ આજની તારીખ સુધીમાં પૃથ્વીરાજસિંહે મને એક પણ એવું કામ નથી ચિંધ્યું કે સાહેબ આનું કામ ના કરતા કે આનું કામ આપણે નથી કરવું. દરેક પણ હોય, કદાચ દુશ્મન હોય તો ભલે, ન ઓળખતા હોય તો ભલે, અપરિચિત હોય તો ભલે, શાળાનું કામ હમણાં ને હમણાં 6.5 લાખ રૂપિયા આજુબાજુની ઘણી શાળાઓ છે, ગામે સક્ષમ છે, છતાં પણ 2 લાખના કામ નથી લાગી શકતા. પૃથ્વીરાજસિંહ કોઈ સરપંચ પદ ઉપર પણ નહોતા કે નહોતા ગામ પંચાયતના સભ્ય, છતાં પણ 6.5 લાખથી ઉપરના કામ તાલુકા પંચાયતમાં બાંધીને લઈ આવતા પોતાના જોરે. સરપંચશ્રીને ખ્યાલ જ છે કે એમની ખોટ છે ને એ તો કોઈ દિવસ પૂરા એમ જ નથી. આપણે કદાચ ગમે એટલા પ્રયત્ન કરશું એ પૂરા એમ નથી, પણ
એમની યાદી છે કાયમી સંભાળવું આપણી સામે રહે એ માટે પત્રી કુમાર સાળાનું નામાકરણ વીર સહિત પૃથ્વીરાજસિંહજી દિલીપસિંહજી ગોહિલ જાડેજા એ નામથી પરિચયમાં આવે એ માટેનો અમે ઠરાવ કરેલ છે. એ ઠરાવ અમે ગ્રામ પંચાયતને આપી છીએ. ગ્રામ પંચાયતનો ઠરાવ અને બંને ઠરાવને એક અરજી જિલ્લા પંચાયતને આપવાની રહેશે. એ શિક્ષણ શાખામાં જ્યારે એમની મીટિંગ થશે એ બહાલી આપે એટલે આપણે શાળાનું નામ તે કરવાનું હોય છે. આગળની વિધિ છે એ બેનને હું વિનંતી કરીશ કે તે પણ તેમને કક્ષાએથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતે પ્રયત્ન કરે અને વહેલી તકે આપણે આ મંજૂરી મળે. અમુક સમય મેં એના માનવા જેના ધાગીને મતે તેના પછી ધોઈ ગયો અને એનો પાણી ગામ મેં પોતે કિસ્સા બની ગયા કે ધાગીના ધૂરા લાચે નિર્મિતનો સોંજો ભાગ અમુક કાઢી દો ને એટલે પાકે પણ જાગૃત થઈ જાય. કોઈ પણ એનો વ્યક્તિ હશે તો પાકે એમ કે ઘરમાં એને બોલાવજો અને બે કે જાણ કરી દી પાકે થોડાક માં અમે ભાવે તો બે કે પણ જઈ જો કે હેન વસ્તુનું પર્યા રહ્યો એમ કે ગામ મેં જાણ થયો કે એમ કે બહાર કાઢીએ. બોર્ડિંગ ની અંદર સીસીટીવી કેમેરા આવી ગયા છે. ગાંધી વિદ્યાલયમાં છે અને કુમાશાળામાં પણ આવી ગયા છે. તો પત્રી કન્યાશાળા ગામના છેડા ઉપર આવેલી છે. બે રસ્તા પડે છે. 150 છોકરી અમારી પાસે ભણે છે તો એની સેફટી માટે બેનને આપણે વિનંતી કરી કે તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા પત્રી કન્યાશાળા પર જરૂરી છે. કારણ કે તમને એમ કે છોકરી વિશાળમાં ગઈ છે ને અમને એમ કે ઘરે ગઈ. વચમાંથી બે રસ્તા આવે છે. અહીંયાથી ગાડી આવે અને ઉપાડીને લઈ જાય નદીમાંથી તો આપણને કોઈને ખબર પડે એમ નથી. એટલે તાત્કાલિક સીસીટીવી કેમેરાની વ્યવસ્થા થાય એના માટે આપણે સૌ સરકારમાંથી મંજૂર થતા થાય ત્યાં સુધી આપણે પણ વ્યવસ્થા કરી તો એવી મારી નમ્ર અપીલ છે. કારણ કે અત્યારે માહોલ એવો છે કે જે પહેલા ધોરણમાં બાળકોને મૂકવા માટે વાલી નહોતા હોતા એ આજે 7મા 8માની છોકરીને મૂકવા માટે લેવા માટે આવે છે. અમને ભલામણ કરી જાય છે સાહેબ ધ્યાન રાખ. પણ 150 છોકરીઓ છે અમારી હાજરી સતત ત્યાં જ હોય છે. છતાં અમને પણ ચિંતા હોય છે કે ક્યાં કોઈ આવો બનાવ ન બને તો આના માટે સીસીટીવી કેમેરાની તાત્કાલિક જરૂર છે. કલર કામ તો કનકસિંહે કીધું કે મંજૂર થઈ ગયો છે કન્યાશાળાનું તો એ તો થઈ જશે. પણ કલર કામ કરતાં પણ વહેલી તક ક્યાં સીસીટીવી કેમેરાનું થાય તો એક રિક્વેસ્ટ છે સૌને. જય માતાજી. અને બીજું બે મિનિટ માટે હું કહું છું ખરેખર પહેલી વખત છેલ્લા 2011માં હું 1995 પત્રી મૂકીને આવી ગયો હતો. 2011માં હું પાછો આવ્યો છું. ત્યાર સુધી આવી ગ્રામસભા મેં નથી જોઈ. પહેલી વખત પ્રથમ વખત પોતાના જીવનમાં પૃથ્વીરાજ જેવા આચાર વિચારતા છે તેમજ ગામને સાફ સફાઈ રાખવામાં ઘરજનો રહેવાસીઓ પોતે ધ્યાન આપે કચરો અહીંયા ત્યાં ન ફેંકે તેમાં ખાસ કરીને પ્લાસ્ટિકની થેલીઓમાં એઠવાડ ફેંકીને જ્યાં રોડ પર ફેંકી દો છો એ જનાવરો ખાઈને બીમાર પડાય છે. એની તકેદારી રાખો. રાજમાર્ગ પર પાણી આવે છે એ બી તકેદારી રાખો. ગટર લાઈન થઈ ગઈ છે એનો ઉપયોગ કરો અને ગામને સ્વચ્છતા રાખવામાં મદદરૂપ થાઓ. જય માતાજી. આજે પત્રી ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં મુખ્ય બે મુદ્દાઓ હતા કે એક તો પત્રી કુમાર શાળા છે એ પત્રી કુમાર શાળાના SMCનો ઠરાવ કરી અને પત્રી કુમાર શાળાનું નામ શહીદ વીર પૃથ્વીરાજસિંહ જાડેજા એવું આપવાનું ઠેરવવામાં આવ્યું છે. કારણ કે પૃથ્વીરાજસિંહ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર રહેલા અને જે વિદ્યાર્થીઓ માટે ઘણા બધા એમણે શિક્ષણના ક્ષેત્રે કાર્યો કરેલા તો એમની યાદગીરી રૂપે ત્યાં શાળાને નામ પૃથ્વીરાજસિંહ જાડેજા નામ આપવાનું ઠરાવવામાં આવ્યું છે અને એ ગ્રામ પંચાયતે પણ ઠરાવને મંજૂરી આપી છે. એના સિવાય અમારી અગાઉ પણ એક જનરલ મિટિંગ ગામની થયેલી કે ગામમાં બહારથી જે પણ લોકો રહેવા આવે છે તો એ લોકો રહેવા આવે એના માટે એક અમારી ગ્રામ રક્ષક સમિતિની અમે રચના કરેલી છે જેમાં
अमरा गाम में 14 समाज है। 14 समाज में अमे दरेक समाज एक एक प्रतिनिधि से एक प्रतिनिधि लीधो है और दरेक समाज एम प्रतिनिधित्व जलवाई रहे ये अमे ग्राम समिति की रचना करी से आम अमरा बे मुख्य हेतु है कि गामना ना वर्गना पण प्रतिनिधि जलवाई रहे अने जे मोटा समाजों से एनो पण प्रतिनिधि रहे तेना गाम में एक एकता अने भाईचारानो माहौल थाय अने मोटा समाजवाळा ने खोटो हूँ पड़ो ना आवे कि अमे गमे एम करशू गाम में अने जे नाना समाज छे ए कोई लघुता ग्रंथि थी पीड़ाय नहीं अने सर्व लोको हळीमळीने गाम में रहे अने गाम में जे पण कोई प्रश्न ऊभा थाय तो आ समिति ए प्रश्नोनुं पण पोतानी रीते ज्यां सुधी बने त्यां सुधी निकाल करे अने ग्राम पंचायत ने पण साथे राखे। आना सिवाय ग्राम समिति नो जे मुख्य कार्य छे के परप्रांती अथवा तो बाहर थी जे पण कोई मजूरो के वाड़ीए काम करवावाड़ा जे व्यक्ति आवे तो अमुक एवा गुनाहित लोको पण आपणे अहींया आवी जाता होय छे तो आ बधायनुं पोलीस वेरिफिकेशन करावुं अने एना आधार कार्ड चूंटणी कार्ड आ ते बधुं लई अने एनो अभिप्राय लेवो पड़े अने त्यांना जे ते जग्याए ते रहेता हता त्यांना चार लोकोने पूछी अने पछी पंचायत ने भलामण करे कि एमने गाम में रहेवाने लायक छे के नहीं पछी ज गाम पंचायत एमने रहेवा माटेनी अनुमति आपे। तो आ मुख्य अमारो ग्राम समिति ग्राम रक्षक समितिनो मुद्दो हतो ने बधा बहोळी संख्यामां लोकोए एने वधावी लीधो छे अने बधाय समाजे पोतानी राजी खुशीथी एक एक प्रतिनिधि आमां आपेलो छे। जे ग्राम सभा बोलावाई ई ग्राममां घणा एवा मुद्दाओ हता जे पैकीना एक मुद्दो छे गाममां सीसीटीवी कैमेरानुं आयोजन करवुं से खूब ज अत्यंत उपयोगी छे। शाळाओ छे शाळाओमां बे शाळाओमां सीसीटीवी ऑलरेडी छे हजी एक शाळा जे कन्या शाळा छे एना माटे सीसीटीवीनी रजूआत करेल छे। बीजी रजूआत ई छे आपणो मुख्य रोड छे हमणां 2-2.5 वर्ष थया ज बन्यो छे एनी अत्यंत दयनीय हालत थई छे एनुं मुख्य कारण छे ओवरलोड गाड़ियों। जे ओवरलोड गाड़ियों छे एमने लोडिंग प्रमाणे जे मान्यता मळेल छे ई प्रमाणे लोड करे गाड़ियों अने कोईपण जानहानि न थाय त्यानो ख्याल राखे ने बीजी एवा घणा एवी समस्याओ छे गामनी एना विषे ध्यान केन्द्रित करवामां आव्युं। हाँ जी पृथ्वीराज सिंह स्वर्गस्थ जे पृथ्वीराज सिंह भाईनो जे स्मारक जे बनावानो छे एना ऊपर पण विचारणा थई अने आगामी समयमां अमे मीटिंग योजी ने एनो स्मारक बनावीशुं। आजनो मुख्य मुद्दो के ग्राम सभा जे बोलावामां आवी हती ए मुख्य मुद्दामां जे आपणे पंचायतना जे वेरा छे ए वेरा भरी जावा बाबते अने रेवन्यूना वेरा छे ए भरी जावा बाबते अने जे ग्राम सभा बोलावी हती आजे એમાં અમારી સભ્ય બધા હાજર રહ્યા હતા અને ગામજનો પણ હાજર રહ્યા હતા। આજે બહુ જ મોટી સંખ્યામાં ગામજનો હાજર હતા। એજન્ડામાં આપણે ખેંગાસાગરની જે નાલીનું છે તેમાં આપણે ઇરિગેશનવાળાને એક જ અપીલ કરવાની છે કે જે બિલ તે આપે છે 4-5 વર્ષના ભેગા તે એમના ગામજનોની એ અપીલ છે કે દર 12 મહિને બિલ આપી દે તો શું હોય નાનામાં નાનો ખેડૂત હોય તે ભરી શકે અને 4-5 વર્ષનું બિલ ભેગું આવે તે કદાચ કોઈક નાનો ખેડૂત હોય ન પણ ભરી શકે તો મેન ગ્રામજનોની બધાને એ અપીલ હતી કે દર 12 મહિને બિલ આપી દે તો ગ્રામજનો ભરી શકે એમ। બરાબર આના સિવાય બીજું કાંઈ? આના સિવાય તો ગામમાં બીજી પણ ઘણી એવી યોજનાઓ છે તે કરવાનું છે કામ અને બીજો આપણે ગામના જણોને રોજગાર મળે તે માટે પણ આજુબાજુની કંપનીઓ આવે છે તેમાં લોકલ માણસને લે એવી ગ્રામજનોની પણ અપીલ છે।